નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કક્ષા છ અને ઇકાઈ તીન આ એક કાવ્ય છે મિત્રો, એક જગત એક લોક. તો મિત્રો આપણે પાઠેક અને બે પાઠેકને સમજી ગયા, દયાલુ શિકારી. આજે આપણે કાવ્યની ચર્ચા કરીશું મિત્રો. તો આ કાવ્ય છે એક જગત એક લોક. એક જગત એટલે દુનિયા છે અને લોક એટલે કે આત્માનાથી શબ્દ મિત્રો, લોક એટલે મનુષ્ય. તો કે છે દુનિયા એક છે અને એમાં રહેનારા માણસો પણ એક છે મિત્રો. તો આ અહીંયા પ્રકૃતિના તત્વોની ચર્ચા કરવામાં આવી છે મિત્રો, ચંદ્ર, સૂર્ય, ભૂમિ, આસમાન, પાણી. તો આ બધા જે તત્વો છે બધાની અહીંયા ચર્ચા કરવામાં આવી છે મિત્રો. તો આપણે સૌપ્રથમ તો કે આપણે એને સમજી લઈએ મિત્રો કે કાવ્ય શું કહેવામાં આવે છે. તો પ્રકૃતિ કે તત્વ સભી કે લીએ એક હૈ, હમ સબકો સમાનતા સે રહેના ચાહીએ, બિના ભેદભાવ કે સભી કે સાથ પ્રેમ સે રહેના ચાહીએ. આજ મનુષ્ય કી સોચ અપની દુનિયા તક સીમિત હો ગઈ હૈ. શું થાય છે મિત્રો, હવે અત્યારે તો લોકોને શું છે, હું પોતે સુખી છું ને બસ એમ જ હોય છે. બીજા બધું જે થાય મિત્રો એમ હું પોતે સુખી છું એટલે કે સીમિત, પોતાના સુધી સીમિત થઈ ગયો છે. इस काव्य का भाव राष्ट्रवाद की संकीर्णता से ऊपर राष्ट्र भाव ने भेदभाव मध्य ऊपर उठीने विश्व बंधुत्व की भावना विकसित करना है. लेकिन अहिया भाईचारा ने भावना विकसित करवानी छे आ काव्य द्वारा मित्रों. तो हूँ काव्य नो राग काढ़ा प्रयत्न करू छु मित्रों. तो काव्य नु गान करू छु. एक जगत एक लोग सबका है एक मान, सबका है एक मान, एक આપણે કામ
આપણે સમજીશું કે એક જગત એકલો શું કહે છે આ દુનિયા છે એ એક છે બધા માટે શું છે મિત્રો સરખી છે અને લોકો છે તેમાં રહેનારા મનુષ્ય માનવી એ બધા જ એક છે મિત્રો એમ કહેવામાં આવે કે છે કે જો દુનિયા એક છે અને તેમાં રહેનાર લોકો પણ એક છે તો પછી આપણે દરેકને ઊંચ નીચના ભેદભાવથી છૂટા જોવું જોઈએ મિત્રો બધાને સમાનતાની ભાવનાથી જોવા જોઈએ એક માન અને દરેકને સમાનની નજરથી જોવું જોઈએ મિત્રો દરેકને સમાન આપવો જોઈએ અને સમાનની નજરથી મિત્રો જોવું જોઈએ એમ કહેવા માંગે છે કે જો દુનિયા એક છે એમાં રહેનારો માનવ પણ એક છે તો પછી દરેકને આપણે સમાનની નજરે જોવું જોઈએ દરેકને સમાનતાથી સાથે રહેવું જોઈએ એક ચંદ્ર એક સૂર્ય મિત્રો પ્રકૃતિના જે તત્વો છે ને તત્વો પણ દરેક માટે સમાન જ છે કે સૂર્ય જે છે આ સૂર્ય ચંદ્ર મિત્રો તો ચંદ્ર દરેક એક જ છે ચંદ્ર છે બીજું ચંદ્ર બીજા દેશ માટે બીજું ચંદ્ર છે નથી દરેક માટે એક ચંદ્ર છે ને એક સૂર્ય છે તો જેમ ચંદ્ર રાત્રે ચમકે છે ને તેની ચાંદની દરેક લોકોને આપે છે એવું કહે છે કે ના હું આ જાતિ લોકોને જ આપીશ આ લોકોને જ આપીશ આ દેશમાં જ ચમકીશ એવું કહે છે મિત્રો નથી કહેતા એટલે એમ કહે છે કે જો ચંદ્રની ચાંદની પણ બધાના માટે સમાન છે સૂર્યનો જે પ્રકાશ જે છે એ પણ દરેક લોકોને મળે છે ને મિત્રો એમ કહે છે કે ના આ લોકોને પ્રકાશ મળે છે ગરમી મળે છે તો સૂર્યનો પણ જે ગરમી અને પ્રકાશ છે એ દરેક વ્યક્તિ માટે પણ સમાન છે દરેક લોકો લે છે ને એમની ગરમી પણ લે છે અને પ્રકાશ પણ લે છે એક ભૂમિ એક આસમાન અને ધરતી પણ એક જ સમાન છે મિત્રો છે અને એક આકાશ છે તો દરેક મનુષ્ય ધરતી પર રહે છે અને નીલું આસમાન જે છે આસમાનની નીચે પણ રહે છે દરેક ધરતી જે મનુષ્ય છે એ ધરતી ઉપર અને આકાશ જે આકાશ છે નીલા રંગનું એ આકાશની નીચે લોકો રહે છે તો બધા સરખી જ રીતે રહે છે દરેક ધરતી પર છે અને દરેક માથા ઉપર આકાશ છે જીવન એ સુખ દુઃખની કહાની અને આ જીવન જે છે ને સુખ દુઃખની કહાની છે મિત્રો કારણ કે સુખ અને દુઃખ આ કહાની છે દરેક વ્યક્તિને સુખ આવે છે અને દુઃખ આવે છે કોઈની આખી જિંદગી સુખ રહેતું નથી અને કોઈની આખી જિંદગી દુઃખ નથી રહેતું જો ઈશ્વરે જો બનાવે છે ને આપણે મનુષ્યને તો બધાને સરખા જ આપ્યું છે એમ જન્મ આપ્યો છે બધાના માટે પ્રકૃતિના તત્વો પણ સમાન છે એમ તો એમ કહે છે કે જીવનને સુખ દુઃખી કામ એટલે કહે છે સુખ અને દુઃખ હંમેશા આવ્યા કરે છે એક ચક્રવ્યૂહ છે મિત્રો સુખ પછી દુઃખ દુઃખ પછી સુખ જેવી રીતે તડકો અને છાંયડો આવે છે ને મિત્રો સવારે સવારમાં છાંયડો હોય છે પછી બપોર પછી તડકો થાય છે પછી સાંજ ચાર પાંચ વાગે પાછો તડકો આછો થઈ જાય છે જેમ એ પ્રક્રિયા ચાલુ છે એમ દરેક મનુષ્યના જીવનમાં સુખ આવે છે થોડો સમય તો થોડા સમય દુઃખ આવે છે કોઈ વ્યક્તિ એવું નથી હોતું કે બસ એને સુખ જ હોય મિત્રો તમે કોઈ મોટું ઘર જોશો કાં તો કોઈને ગાડી લઈને જતા જોશો તો આપણને એમ થાય કે ના કેવો પૈસાદાર માણસ છે પરંતુ એવું નથી હોતું મિત્રો દરેક વ્યક્તિને કોઈ પૈસે ટકે સુખી હોય છે તો કોઈ પોતાના શરીરથી હોય છે મિત્રો પરંતુ પહેલું સુખ તો જાતે ના રહે મિત્રો કહે છે ને જો પોતાનું શરીર સારું છે ને તો બધું એ સુખ જ છે મિત્રો પૈસા હોય પરંતુ આપણે એને માણી ના શકીએ તો શું કરવાનું મિત્રો કોઈને આપણે જોઈએ કે હા એના પાસે કેવો બંગલો છે ગાડી છે સરસ છે પરંતુ મિત્રો તમે એમના ઘરે જઈને જોયું કે એને શું તકલીફ છે ગાડીને તો બધા જ જાય છે મિત્રો આપણે બજારમાં જોઈએ છીએ તો ઢગલો માણસ હોય છે તો એ બધાને તકલીફ તો હોય મિત્રો કોઈ એવો વ્યક્તિ નથી કે એને કોઈ દુઃખ ના હોય ઈશ્વરે દરેકને બનાવ્યા છે મિત્રો તો દરેકને બધું સરખું જ આપ્યું છે એમને એવું નથી કે કોઈ તકલીફ નથી આ તમે એને જઈને જુઓ તો તમને ખ્યાલ આવે કે કંઈક ને કંઈક હોય ભલે પૈસે ટકે ના હોય તો એમને શું હોય શરીરથી દુઃખી હોય મિત્રો કોઈને ડાયાબિટીસ હોય કોઈને બીપીની તકલીફ હોય ત્યારે ડૉક્ટર ના પાડે કે તમારે આ ખાવાનું નહીં તમારે આરામ કરવાનો તો ત્યારે પૈસા શું કરવાનું મિત્રો આપણે આપણા પૈસાથી આપણે આપણા કપડાં પહેરી અને આપણે આનંદ ના કરી શકીએ તો શું કરવાનું સાચી વાત છે ને મિત્રો ઘરમાં આરામ કરી રહ્યો તો પૈસા શું કરવાના આપણે બંગલો તો હોય પણ અંદર શું તકલીફ છે આપણે કોઈ જોવાના નથી જોવાના એટલે દરેક વ્યક્તિને ભગવાને બધું સુખી આપ્યું છે શરીર જો શરીર આપ્યું છે તો બધું સરખું જ બનાવ્યું છે મિત્રો કોઈને એવું છે કે આ
ક્રિયા બનાવટમાં એક આંખો કરે છે, કોકને બે કરે છે, બધાને સરખું જ આપે છે. મિત્રો તો સુખ એ સરખું છે. આપણે કોઈનું સુખ જોઈને આપણે એમ નથી કરવાનું કે મને દુઃખ છે. આપણી જોડે જે છે ને મિત્રો એ સુખ જ છે. મિત્રો હા એક વસ્તુ છે કે તકલીફ હોય એ તકલીફ આપણે સહન કરવી પડે. ભાઈ તકલીફ જે આપણને થતી હોય એ પોતે જ જાણે મિત્રો, બીજું કોઈ ના જાણી શકે. આપણી તકલીફ ના લોકો તમને એવું કહી શકે કે હા મોટી જશે દુઃખ થશે, પણ જો સહન શું કોને કરવાનું છે? આપણે કરવાનું છે. એટલે આપણું શરીર જો સારું હશે ને તો આપણે સુખી જ છીએ મિત્રો, એવું સમજો. ચાલો આગળ જોઈએ. એક દેહ એટલે શરીર. પૂછાય કે દેહનો સમાનાર્થી શબ્દ શું થાય? તો દેહ એટલે શરીર અને રક્ત એટલે લોહી. જો મિત્રો કોઈ પણ જાતિનો હોય ધર્મનો હોય કે દરેકને લોહીનો રંગ તો લાલ જ હોય. કોઈનો લોહીનો રંગ અલગ અલગ હોય મિત્રો? છે કોઈનો પીળો છે, કોઈનો ગુલાબી છે? નથી. દરેકના લોહીનો રંગ કેવો હોય છે? લાલ જ છે. એટલે કે ઈશ્વરે જે બનાવ્યું છે શરીર આપ્યું છે ને એમાં લાલ રંગે લાલ જ મૂકે છે. તો એમ કે દરેક કોઈ પણ જાતિનો કે ધર્મનો હોય એનો રક્તનો રંગ તો લાલ જ હોય છે. અને એનાથી સાબિત થાય છે કે સભી મનુષ્ય એકી વ્યક્તિ એક અસ્થિ એક પ્રાણ. દરેકને પ્રાણ મૂકે છે જીવ છે ને બધાને. અને અસ્થિ આડકા અંદર આડકા પણ સમાન જ મૂકે છે મિત્રો. એટલે કે બધું જ એક સમાન જ છે. ઈશ્વરે આપણને બનાવ્યું છે, બુદ્ધિ પણ સરખી આપી છે. દરેક વ્યક્તિના બુદ્ધિનો ઉપયોગ અલગ રીતે કરે, પણ ત્યાંથી તો આપણને બધું સરખું જ આપ્યું છે. ઈશ્વરે જો કોઈ બનાવટમાં ભેદભાવ નથી કર્યો મિત્રો, તો આપણે શું કરવા જોઈએ? ભેદભાવો આપણે પણ સમાનતાથી અને પ્રેમપૂર્વક રહેવું જોઈએ એમ કહેવામાં આવે છે. એક તેજ એક હવા એક પાણી મિત્રો રહી ગયું. કે તેજ એટલે કે સૂર્યનું જે તેજ, ચંદ્રની જે ચાંદી છે એ પણ સમાન છે. હવા મિત્રો આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ બધા માટે સરખી જ છે. ના પાડે છે હવા કે ના મારે અહીંથી નહીં જવું અહીંથી નથી જવું છે. આપણે શ્વાસ ઉચ્છવાસનો જે શ્વાસ લઈએ છીએ આપણે એ પણ દરેક માટે સમાન છે. અને પાણી પણ ભલે નદીઓની સંરચના અલગ અલગ છે મિત્રો બનાવટ, પરંતુ પાણી તો બધું સરખું જ છે. બધા માટે છે, દરેક પાણ માટે છે, દરેક માના માટે છે, અને દરેક માણસ એનો ઉપયોગ પણ કરે છે. એટલે પાણી પણ એક જ છે મિત્રો. હર્ષ ભરે ગાયનું રાગ સુવાને. હર્ષ એટલે આનંદમાં, આનંદથી ભરેલા ગીત. હમ રાગ સુવાને, રાગ એટલે ગાન, સુવાને કે મધુર. અમે હર્ષ ભરેલા ગાવ એટલે કે છે આપણે આનંદ થઈને સુંદર રાગ ગાઈએ. આપણે આનંદ કરીને સુંદર રાગ ગાઈએ. આપણી સમતા એટલે કે સમાનતા ઓર મમતા એટલે કે પ્રેમ, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવને એમ કહે છે મા કરો. તો કહે છે સમાનતા અને પરસ્પર પ્રેમના ગીતો ગાઈએ છીએ. તો કે સમતા ઓર મમતા કે ગીત કરાને એટલે કહે છે કે આપણે બધાને એક સમાનતાથી રહેવું જોઈએ કે જેથી કરીને ઘર ઘરમાં ગુજરાન. અને ઘર ઘરમાં આપણા જે આનંદથી હર્ષથી ભરેલા જે ગીતો આપણે ગઈએ ને એ હંમેશા ઘરમાં ગુંજતા રહે કે અમે બધા સમાન જ છીએ, એક જ છીએ. નિષ્દિન્ય મધુર ગાય. નિષ એટલે કે નિશા, નિશા એટલે રાત્રિ, અને દિન એટલે દિવસ. દિવસ અને રાત આ ઘરમાં હંમેશા ગુંજ્યા જ રહે ગીતો અમારા કે અમે એક જ છીએ, અમે એક જ છીએ, અને એક વાતથી અમે પ્રેમપૂર્વક એકસાથે રહીશું. એક જગત એટલો રાષ્ટ્ર મેં એક યહી કર્મ હમારા. કર્મ એટલે કામ. આપણું કામ શું છે? આપણું કર્મ શું છે? આપણી ફરજ શું છે મિત્રો? તો કે છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જે ઝઘડાઓ કે જે થાય છે ને ભેદભાવો, તો એ ઝઘડાઓને આપણે દૂર કરવાના છે. અને રાષ્ટ્ર રાષ્ટ્ર એટલે કે દેશ દેશ વચ્ચે આપણે શું કરવાનું છે? એકતા લાવવાનું છે. શું કરવાનું છે? આપણે એકતા એટલે કે સમાનતાની ભાવના કેળવવાની છે. પ્રગતિ ન્યાય માનવતા ધર્મ અમારા. અને આપણો ધર્મ શું છે? આપણે ધર્મ શું કરવાનું છે? આપણે તો લોકોને પ્રગતિ આપવાની છે, ન્યાય આપવાનું છે. કોઈની સાથે ભેદભાવ ના થાય, દરેકને ન્યાય મળે, સમાનતા અને માનવતા બધામાં જળવાઈ રહે એવું આપણે કામ કરવાનું છે. લહરાએ વિશ્વ શાંતિ ના નિશાન. હવે વિશ્વ શાંતિ ના નિશાન એટલે કે આપણો ધ્વજ. આપણો ધ્વજ એકતાથી બનેલો એટલે કે બધા એક સમાન છે એમ કરીને હવામાં ફરકાવવાનું છે મિત્રો. એથી સિદ્ધ કરવાનું છે કે આપણે બધા એક જ છીએ અને આપણે બધા એકતામાં જ પૂરવેલા છે, એટલે કે બધા સમાન છે મિત્રો. એટલે કહે છે હિલ મિલકે લહરાએ, હળી મળીને લહરાશે. શું? વિશ્વ શાંતિ ના નિશાન. વિશ્વ શાંતિ કહેલા આપણો ધ્વજ.
જે તિરકો છે એ શું કરીશું અળી વાળીને આપણે હવામાં ફરકાવીશું અને તે સિદ્ધ થશે કે આપણે બધા એક જ છીએ એક જગત એકલો. તો મિત્રો અહીં આપણે કાવ્યની સમજૂતી પૂર્ણ થઈ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે કાવ્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. નમસ્કાર.